हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप ग्रामर में चैप्टर 3 नाम संज्ञा एट्ले कि नाउन ए करिए छे। पेज नंबर 89। नाम कोने कहेवाय ए आपणे समझिए। प्राणी पदार्थ अने माणस ने ओळखवा माटे जे निशानी वापरीए छे तेने नाम कहेवामां आवे छे। नाम ने संज्ञा पण कहे छे। आपणे कोई प्राणी पदार्थ के माणस ने ओळखीए ने स्पेसिफिक के आ व्यक्ति आ छे, आ प्राणी आ छे, एने माटे जे निशानी वापरीए ने एने नाम कहेवाय, नाउन कहेवाय। फर्स्ट गीता, राम, कृष्ण, नरेश, सुनीता, तो आ व्यक्तिवाचक संज्ञा प्रोपर नाउन छे। सेकेंड, सिंह, वाघ, चकली, कमळ, बिलाड़ी, तो जातिवाचक छे संज्ञा। थर्ड, पंखो, बारी, पेन, खुर्शी, टेबल वगैरह ने अपने जुदा जुदा नाम थी ओळखीए छे, आ बधी संज्ञा छे। फोर्थ, जुदी जुदी लागणीओ ने जुदा जुदा गुणों ने अपने जुदा जुदा नाम थी ओळखीए छीए, जेम के प्रेम, क्रोध, डापण, ऊंडाण, धीरज, शांति, मीठास, तो आ बधी भाववाचक संज्ञा छे। फिफ्थ, एज प्रमाणे जुदी जुदी जातनी क्रियाओने पण आपणे जुदा जुदा नामथी ओळखीए छीए, जेम के वाचन, लेखन, भणतर, गणतरी, सफाई वगैरह, तो आ बधी क्रिया छे એને આપણે જુદા જુદા જુદી જુદી જાતની ક્રિયાઓને આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ। આમ કોઈ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખાવતા પદોને નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે। હવે સંજ્ઞાના પ્રકારો છે, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક। વ્યક્તિવાચક એટલે કે પ્રોપર નામ, જાતિ એટલે સમગ્ર જાતિને લાગુ પડે, સમૂહ એટલે કે ગ્રુપ ઓફ પીપલ, લોકોનો સમૂહ, ફોર એક્ઝામ્પલ સૈન્ય છે, રથયાત્રા, તો એ બધું ટોળું, ટૂંકમાં ગ્રુપ, સમૂહ। દ્રવ્ય એટલે કે લિક્વિડ, પેટ્રોલ, મિલ્ક, એ બધું આપણે જ્યારે વાક્યમાં આવતું હોય તો એ દ્રવ્ય, લિક્વિડ, સમૂહવાચક સંજ્ઞા। ભાવવાચક એટલે ઇમોશન, ફિલિંગ્સ દર્શાવે છે। જુઓ, બાળક રડે છે, ગર્લ હસે છે, તો રડવું, હસવું એ ભાવવાચક સંજ્ઞા, ઇમોશન્સ દર્શાવે છે। તો બેટા, તમને સમજાઈ ગયું ને સંજ્ઞાના પ્રકારો? હવે આપણે આમાં એક્સરસાઇઝ નથી આપેલી, પણ મેં કરેલી છે, સેન્ટેન્સીસ બનાવેલા છે અને એમાં સંજ્ઞા કઈ કઈ છે એ હાઈલાઇટ કરેલી છે, સંજ્ઞાના પ્રકાર હું તમને મોકલું છું બેટા, એ સારી રીતે લર્ન કરજો બધું। અને આ ટેક્સ્ટ બુકમાં તો નહીં, પણ તમારી નોટબુકમાં હું મોકલાવું, એ લખજો બેટા। બાય, ટેક કેર।